હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રીક એન્ડ ટોયઝ. આજના વિડીયોમાં આપણે જોઈશું વિવિધ આકારોમાં પરિભ્રમણીય સમમિતિ, જે આપણે સમગ્ર માહિતી જેમ કે પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ, જે આપણે પ્રવૃત્તિ દ્વારા શીખીશું. તો સૌપ્રથમ અહીં આપણી પાસે છે આ વર્તુળનું જે છે એ કેન્દ્ર અને આ ત્રિકોણનું પણ કેન્દ્ર. તો હવે આપણે અહીં જોઈશું કે આ આપણી પાસે જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે, જેની બધી બાજુઓની લંબાઈ સમાન છે. તો ત્રિકોણના મધ્યગાનું છેદબિંદુ એ આપણું પરિભ્રમણ કેન્દ્ર થશે. ત્યારબાદ પરિભ્રમણનો ક્રમ, ક્રમ એટલે અહીં આપણે જોઈએ તો એક સફેદ રંગનું ડોટ છે, ઉપર પણ સફેદ રંગનું ડોટ છે. આપણે એક આખું પરિભ્રમણ પૂર્ણ કરીશું ત્યાં સુધીમાં આ ત્રિકોણ કેટલી વખત મૂળ આકૃતિ પર ગોઠવાય છે. તો સૌપ્રથમ આપણે અહીં શૂન્યથી શરૂઆત કરીશું. તો અહીં આપણે એક આ રીતે પરિભ્રમણ પૂરું કરીશું. તો અહીં એક વખત આપણો પરિભ્રમણનો ક્રમ થશે 1 અને પરિભ્રમણ કોણ થશે 120. ફરીથી આગળ તો અહીં થશે પરિભ્રમણનો ક્રમ 2 અને પરિભ્રમણ કોણ થશે 240. ફરીથી તો અહીં થશે આપણો પરિભ્રમણનો ક્રમ 3 અને પરિભ્રમણ કોણ 360°. એટલે કે આપણે આખું જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરીશું આ પ્રકારે, તો અહીં જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ પર ગોઠવાય છે એ આપણો ક્રમ થશે, અને જે અંશના ખૂણા પર ગોઠવાય છે એ આપણો પરિભ્રમણ કોણ થશે. અહીં ત્રિકોણ માટે પરિભ્રમણનો ક્રમ 3 થશે અને પરિભ્રમણનો કોણ થશે 120°, 240° અને 360°. હવે આપણે લઈશું બીજો એક આકાર જે છે લંબચોરસ. તો અહીં સૌપ્રથમ આપણે જોઈશું લંબચોરસ આકાર માટે પરિભ્રમણ કેન્દ્ર, વિકર્ણનું છેદબિંદુ. આ જે વિકર્ણ છે એનું છેદબિંદુ જે આપણું પરિભ્રમણ કેન્દ્ર થશે. હવે આપણે જોઈશું પરિભ્રમણનો ક્રમ. તો સૌપ્રથમ આપણે અહીં આ ત્રિકોણમાં જે લંબચોરસ છે એના માટે આપણે અહીં શૂન્ય ઉપર આ પ્રકારે આ વ્હાઇટ ડોટને સેટ કરીશું. તો અહીં આપણે શૂન્ય પર ગોઠવી દીધું છે, નીચેની તરફ પણ આપણે વ્હાઇટ ડોટ કર્યું છે. એક આખું આ પ્રકારે આપણે પરિભ્રમણ તેને આપવાનું છે. હવે કેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ પર ગોઠવાય છે તો આપણે જોઈશું. સૌપ્રથમ આપણે પરિભ્રમણ આપવાની શરૂઆત કરીશું. તો અહીં આવશે 180, એટલે સૌપ્રથમ આપણો પરિભ્રમણનો કોણ થશે 180 અને પરિભ્રમણનો ક્રમ થશે 1. ફરીથી પરિભ્રમણ આપીશું તો અહીં આપણી પાસે આવશે પરિભ્રમણનો ક્રમ 2 અને પરિભ્રમણ કોણ 360°. હવે આપણે લઈશું એના પછીનો નવો આકાર, એ છે વર્તુળ. તો અહીં આપણે વર્તુળમાં જોઈ શકીએ છીએ વર્તુળનું કેન્દ્ર એ જ આપણું પરિભ્રમણ કેન્દ્ર થશે. ક્રમમાં આપણે જોઈએ તો દરેક જગ્યા પર કોઈ પણ અંશના ખૂણે આપણે જોઈ શકીએ છીએ એ આપણો પરિભ્રમણનો ક્રમ પણ અસંખ્ય બનશે અને પરિભ્રમણ કોણ દરેક ખૂણો બને છે. આપણે જોઈ શકીએ છીએ જેમ જેમ ગોળ ફેરવતા જઈશું તેમ આકૃતિ મૂળ આકૃતિ પર આ પ્રકારે બનબેસતી આપણને જોવા મળી રહી છે. તો અહીં ફરીથી પરિભ્રમણનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર થશે, પરિભ્રમણનો કોણ થશે દરેક ખૂણો અને પરિભ્રમણનો ક્રમ થશે અસંખ્ય. ત્યાર પછીનો આપણે નવો આકાર લઈશું, આ આકાર છે આપણો નિયમિત પંચકોણ. તો અહીં આપણી પાસે આ છે નિયમિત પંચકોણ, જેમાં આપણું આ જે છે એ પરિભ્રમણ કેન્દ્ર છે. તો પરિભ્રમણનું કેન્દ્ર આપણું થશે અહીં નિયમિત પંચકોણ માટે વિકર્ણનું છેદબિંદુ. અહીં જે વિકર્ણો બને છે એનું છેદબિંદુ એ આપણું પરિભ્રમણનું કેન્દ્ર થશે. હવે સૌપ્રથમ આપણે શૂન્યથી શરૂઆત કરીશું અને ફરીથી પાછા આપણે એક આખું રાઉન્ડ પૂરું કરીને શૂન્ય પર આવીશું. તો સૌપ્રથમ મૂળ આકૃતિ પર, જે આકૃતિ પર મૂળ આકૃતિ જેમ ગોઠવાય છે તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણો ખૂણો અહીં આવે છે 72°, અને પરિભ્રમણનો ક્રમ થશે 1. ત્યારબાદ આગળ જઈશું તો અહીં આપણો જે ખૂણો આવે છે 144°, અને પરિભ્રમણનો ક્રમ થશે 2. ત્યારબાદ આગળ અહીં આપણો ખૂણો આવે છે 216°, અને પરિભ્રમણનો ક્રમ થશે 3. અહીં આપણો આગળ ખૂણો આવે છે 288°નો,
અને પરિભ્રમણનો ક્રમ આવે છે 4. અહીં આપણો ખૂણો આવે છે 360 અંશનો અને પરિભ્રમણનો ક્રમ આવે છે 5. તો અહીં પરિભ્રમણનો ક્રમ છે 5 અને પરિભ્રમણ કોણ થશે 72 અંશ, 144 અંશ, 216 અંશ, 288 અંશ અને 360 અંશ. હવે આપણે નવો આકાર જોઈશું. આ આપણો આકાર છે સમબાજુ ચતુષ્કોણ. સૌપ્રથમ આપણે આ ડોટને શૂન્ય ઉપર ગોઠવી દઈશું. તો અહીં આપણું શૂન્ય છે. એક આખું રાઉન્ડ આપણે પૂર્ણ કરીશું. એ દરમિયાન કેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે? અહીં આપણે આ પ્રકારે રાઉન્ડ પર શરૂઆત કરીશું. તો અહીં આપણે જોઈએ તો અહીં આપણી પાસે આવે છે 180 અંશ. માટે અહીં આપણો પહેલો પરિભ્રમણ કોણ થશે 180 અંશ અને પરિભ્રમણનો ક્રમ થશે 1. ત્યારબાદ બીજો પરિભ્રમણનો કોણ આવશે 360 અંશ અને પરિભ્રમણનો ક્રમ આવશે 2. તો અહીં પરિભ્રમણનો ક્રમ 2 છે અને પરિભ્રમણ કોણ છે 180 અંશ અને 360 અંશ. અહીં આપણે જોઈશું આપણી પાસે એક સમલંબ ચતુષ્કોણ છે. તો આ સમલંબ ચતુષ્કોણમાં આપણે શૂન્યથી શરૂઆત કરીશું. આકૃતિ મૂળ આકૃતિ જેવી ક્યારે જોવા મળે છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણો પરિભ્રમણનો ક્રમ થશે 1 અને પરિભ્રમણ કોણ થશે 360 અંશ. હવે આપણે જોઈશું ચોરસ. તો અહીં આપણી પાસે ચોરસ છે. આપણે શરૂઆત અહીં શૂન્યથી કરીશું. શૂન્ય અંશ છે. પરિભ્રમણ ક્રમ 1 અને પરિભ્રમણ કોણ 90 અંશ. પરિભ્રમણ ક્રમ 2, પરિભ્રમણ કોણ 180 અંશ. પરિભ્રમણ ક્રમ 3, પરિભ્રમણ કોણ 270 અંશ. પરિભ્રમણ ક્રમ 4, પરિભ્રમણ કોણ 360 અંશ. એટલે કે જ્યારે આપણી પાસે ચોરસ આકાર હોય છે ત્યારે ચોરસ આકારમાં પરિભ્રમણનો ક્રમ છે 4 અને પરિભ્રમણ કોણ છે 90. શરૂઆત કરીએ આપણે શૂન્યથી, એટલે સૌ પ્રથમ આવશે 90 અંશ, 180 અંશ, 270 અંશ અને 360 અંશ. અહીં આપણું પરિભ્રમણ કેન્દ્ર થશે વિકર્ણનું છેદબિંદુ. તો આપણી પાસે બીજા પણ કેટલાક આકારો છે. તો આ જે આકારો છે એ તમામ નિયમિત આકારો છે. આ નિયમિત આકારમાં પણ આપણે આ જ પ્રમાણે પરિભ્રમણ સમમિતિનો ક્રમ, પરિભ્રમણ સમમિતિનું કેન્દ્ર અને પરિભ્રમણ સમમિતિનું કોણ આપણે ખૂબ જ સરળતાથી શોધી શકીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મિત્રોમાં શેર કરશો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને ખૂબ જ ઝડપથી મળી રહે. થેન્ક યુ.